મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જને ભેળે મેલડી એના દાળી દરબદા જાય. હાવ દેશી હતા, હાવ દેશી. પહેલી વાર પ્લેનમાં બેઠા સાહેબ, પહેલી વાર. લાખાભાઈ ને અમે બધા મુંબઈ જતા હતા ને પહેલી વાર પ્લેનમાં કાનજીભાઈ બેઠા ને, તો કાનજીભાઈને એમ થયું કે આમાં સેને અડાય નહીં, અડીએ એટલે પડે હેઠું, સમજ્યા? એટલે આમ હોદડમાં બેઠા માયરામાં જેમ વરરાજો બેઠો હોય એમ. તો લાખાભાઈ ગઢવી કે તમે કંઈક મોકરા તો પડો, હા હોદડ બમ કામ બેઠો તો કે નહીં આમાં સેને અડાય નહીં, હેઠું પડે નકર. હવે આ લાકડાનું છે હેઠું પડે પરબારું. એમાં બધું એર વોસ્ટેસ આવી બિસ્કીટ ને ચા ને લઈને, તો કે ગગી મારે તો અપવા છે. હવે આ ગગી નો સમજ્યા, હા ના પાડી દો ને. તે સાહેબ મુંબઈ ગયા ને જવાહરભાઈ, અમે તો 15-20 મિનિટ તો એને પ્લેનની જ વાર્તા કરી હો. ફાયદા સોલમાં પાર્લામાં વિજ્ઞાને શું વિકાસ કર્યો છે, ઓહો 11 વાગે રાજકોટ અને 12 વાગે મુંબઈ, એ જાણે આકાશની મગરવ્યાણી, આકાશની મગરવ્યાણી, લાલ લીલા પીળા બસોલિયા મેડા જન્મવા. સાહેબ દાંત કાઢી કાઢીને ગોટા ભરી ગયા. દિલ્હી ગયા ને તો હિન્દી હિન્દી મીડિયા બોલવો, હિન્દી બહુ અઘરી, હિન્દી ભાષા મીઠી બહુ સાહેબ, અતિ મીઠી. આઈએ વધારીએ તા તો ગદગલિયા મળે થાવ એવી મીઠી, પણ આવડે તો. આ કાઠિયાવાડની હિન્દી છે ને એ તો બોલીએ તો ધનુર ઉપડી જાય હમા મારાને, આહા એવી જાડી. મને એક જણે કીધું કે હિન્દીમાં થોડો પ્રોગ્રામ આપો, તો હિન્દીમાં મેં કાલે મોરાર બાબુને કીધું, મેં કીધું હિન્દીમાં હું થોડુંક બોલ્યો ને તો હિન્દી ભાષી આવીને કે તમે આના કરતાં ગુજરાતીમાં બોલો ને તો સમજાય, હિન્દીમાં કાંઈ સમજાતું નથી. આવી હિન્દી ઉપાડી કાનજીભાઈ, રિક્ષા ભાડે બાંધી ને તો દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને, તાણે હિન્દીમાં શરૂઆત કરી. હમ તમારી રિક્ષા બાંધતે હૈ તહીં તેમ ગરીબડી ના થાતે હૈ, અને હવે ખુટલાય કરતે હૈ તમારી પ્રજા નબળી હોગી, તુમકો નહીં જરેગા હોહરવા નીકળેગા. ગરમ થઈ ગયા કાનજીભાઈ તો, હા પાછા અહીંયા આવ્યા પછી એ હિન્દીમાં જ બોલે બધા, હિન્દીમાં, હિન્દી ભાષા મીઠી બહુ છે. આ માલધારીઓને અંતુભાઈ, આપણા ઉનાવાળા અંતુભાઈ ભટ્ટ ધીરુભાઈ, એ પ્રવાસમાં માલધારીઓને લઈ ગયા દિલ્હી. એ દિલ્હીની બજારમાં માલધારીઓ છૂટા છૂટા રખડવા મીડ્યા ભાઈ, અને એમાં દુકાને દુકાને બિસ્કીટ હે હિન્દી મીડ્યા બોલવા, બિસ્કીટ હે બિસ્કીટ નહીં હો બિસ્કીટ હે. તો લો દુકાનવાલો કે ક્યાં ચાહીએ, તો કે મૂળા કા પતિ કા જૈસા ગોલ નહીં આતે હૈ, મૂળાના પતિકાના દાખલા દીધા નહીં. હા અને અહીંયા આવ્યા પછી ભેહું સારતા સારતા હિન્દી જ મીડ્યા બોલવા, ભગર હાલતી નહીં હે પૂરા, પૂંઠી ફૂસલી હે, પણ આ હિન્દી ફૂસલી તો જુઓ તમે. પણ કાનજીભાઈની છટા બહુ સારી હતી, અદભુત છટા હતી, વાર્તા એવી બાંધતા સાહેબ. કહેવાનો મારો અર્થ, સલાહ હેલામ હેલી જો કાંઈ હોય ને તો સલાહ છે. અમારે ગાંધીગ્રામમાં અમે ગરબી કરતા ને, તો ત્યાં એક ભાઈ મને કે મને ગીત ગાવા દો, મેં કીધું ગાવા દઉં તને ટેસ્ટ છે હાલ, પછી આવજો. અને આવ્યો અને એને ગીત ઉપાડ્યું કે તો ગોરી રે તને ગોગાના. પાછું મને કે ગોગાનું હું, મેં કીધું ગોડલા ગોડલા મગાવી, એનું હું વખણાઈ એને ખબર નહીં. અને પરબારું નોધારું ઉપાડ્યું કે તો ગોરી રે તને ચિતલની, મને કે ચિતલનું હું, મેં કે ચુંદડી ચુંદડી મગાવી દઉં, નટવર નાનો રે નાનો રમે છે મારી હરિની હાટડી મારે રોજ નું હટાણ,
મેઘાણીભાઈને કોઈક પ્રશ્ન કર્યો તો હું એ વાત કરતો હતો કે લોકગીત ને ગીતમાં શું ફેર. અમારી બહેનો બેઠી છે એટલે ખાસ કહું, લોકગીત અને ગીતમાં શું ફેર? થોડુંક વોલ્યુમ આપજો ભાઈ. હવે આપણે તો એક જ કે ભાઈ ગીત ગાયું બેને કે લોકગીત ગાયું, આપને કઈ બહુ ઓલો ઓલો તો વાણિયો હતો સાહેબ, જયવતી મેઘાણી વાણિયો હતો. આગળ બુધી વાણિયો પાછળ મતિ બ્રહ્મ. હે, આગળ બુધી વાણિયા ના દીકરાને આગળ આગળ હુજી જાય, આ ન કરાય આ ન કરાય આ ન કરાય, આપણે પછી ખબર પડે કે ન કર્યું હોત તો સારું હતું. એને હુજી બહુ જાય, હા એને ખબર પડી જાય. કર્ફ્યુમાં કોઈ નીકળે, કર્ફ્યુમાં મૂર્ખું ન નીકળે. અને શેઠ ચોકમાં આવીને ઉભા, જવાહરભાઈ ચોકમાં આવીને ઉભા, અને પોલીસની જીપ આવી. કર્ફ્યુ છે ખબર નથી, બે જા જીપમાં, બે ગયા જીપમાં, પટક દઈને બે ગયા ડાયામાં ડમરા થઈ. પછી આમ પોલીસ સ્ટેશને લઈ જતા હતા ને, તો રસ્તામાં ક્યાંય મારી દીકરીનું ઘર છે સાહેબ, એક સમાચાર દેતો આવું તો જાઓ પણ જલ્દી આવજો. ગયા ગયા પછી કોણ આવે ત્યાં સાહેબ, પોલીસ ઓફિસર બોલાવવા ગયા. શેઠ બાપા બહાર નીકળ્યો તો શેઠ બાપા પોલીસ ઓફિસરને કહે, સાહેબ કર્ફ્યુમાં બહાર નીકળ્યા કોઈ દી, અને તમે એમ કયો બહાર નીકળો, એમ બોલો, એમ બોલે, એમ કયો બહાર નીકળો. આ એને હું જે કર્ફ્યુમાં ખાતાની જીપમાં બેહીને દીકરીની આટો દી, આપણી ત્રેવડ બારની વાત છે. સરકસ જોવા ગયા, એક શેઠ સરકસ જોવા ગયા ને, તે આગળની ટિકિટ લીધી, હાવ આગળની ટિકિટ. તો હિંચકાના ખેલ ને સાયકલના ખેલ આવ્યા ને, ત્યાંથી તેને મજા આવી. પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને, પરસેવો વળી ગયો, ખોટું કર્યું, ખોટું કર્યું, અહીં આગળ બેહાય નહીં. આ પિંજરામાંથી આવાજ નીકળી જાય તો આપણો નાસ્તો કરી જાય, આ કરાય નહીં. હવે એને હુજે એવું થાય, જવાહરભાઈ બપોર પહેલાં વાણિયાને હુજે એટલે બપોર પછી થવાનું 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 સાહેબ. એને હુજ્યું અને ઊંઘ કોઈ પિંજરું ખુલી ગયું સાહેબ, આવાજ નીકળી ગયો બારો. ઓ પછી તો સરકસના અઘરા મઘરા ખેલ તો ઓડિયન્સે કરી દીધા, કોઈ હિંચકે ચડી ગયું, કોઈ તંબુ તોડી નીકળી ગયું, પણ શેષ હળી કાઢીને પિંજરામાં ઘરી ગયા. બરો પિંજરું અંદરથી બંધ કરી દીધું અને અંદર ઠેકડા મારે, આવાજ અંદર તો આપણે બહાર, આપણે બહાર તો આવાજ અંદર, આવાજ અંદર તો આપણે બહાર, આપણે બહાર તો આવાજ અંદર. કોકે કીધું શેઠ બાપા બહાર નીકળો, બહાર નીકળો, આબરૂના કાંકરા થાય. કાંકરા ભલે થાય, મરીએ પછી મોટા મોટા પાલિયા થાય, એના કરતા કાંકરા હારા, કાંકરા હારા, કાંકરા હારા. એને હુજી જાય, ખરેખર એને હુજી જાય. તમે નહીં માનો, 1 લાખ રૂપિયાની ભેંહ લીધી એને. આ બહુ ઝીણી વાત છે, મજા આવશે તો બહુ આનંદ આવશે. 1 લાખ રૂપિયાની ભેંહ લીધી અને વીધીમાં એને 50,000માં વેચી નાખી સાહેબ. 50% ખોટ ખાધી સાહેબ 50,000ની. તો કોકે કીધું શેઠ બાપા તમે આ 1 લાખ રૂપિયાની ભેંહ લીધી, પનદીમાં 50% ખોટ ખાઈને વેચી નાખી? તો કા તો લીધું હું તો 5,000ની બકરી, પણ ભેંહમાં તમને વાંધો શું હતો? તો કે ભેંહ બોલું તો છાતીમાં દબાણ થાય, બોલો ભેંહ, બોલો ભેંહ અહીંથી આવે, એને પોહાણ ન થાય, હૃદયની અસર થાય, એને પોહાણ ન થાય, તો જાડી ચામડીવાળાને થાય, એને ન થાય. અહીંથી આવે બકરી, બકરી બોલ્યા કરો, 1.5 મહિનો બોલ્યા કરો, બકરી 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 અહીંથી જ આવે, બીજો ક્યાંય આવે જ નહીં. આટલું ડાપણ સાહેબ એને, આટલું ડાપણ. અને એમાંય ઝવેરચંદ મેઘાણી મરજીઓ વાણીઓ સાહેબ. અને એને કોકો પૂછ્યું ગીતમાં લોકગીતમાં શું ફેર સાહેબ? આહા ક્યાં વાત, માટીના સુરો, વાહ સરદ વાહ, આજ મજા આવે છે. આજ ખબર નથી આ ડોહી હાંઢીએ ચીડ્યા જેવું છે. હા એક ડોહીમાં એમ થયું મોટરમાં બેઠી, ખટારામાં બેઠી, ટ્રેનમાં બેઠી, પણ કોઈ દી હાંઢીએ નથી બેઠી. હાંઢી ઊંટ એટલે આપણે હાંઢીઓ ગયા. અહીંયા બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. બાર ગાવે બોલી બદલી જાય. ગુજરાતમાં તમે ઊંટ કયો તો માને, હાંઢીએમ ન સમજે કોઈ. હા મહેસાણા અમે પ્રોગ્રામ કરવા ગયા ને, તે ગરદણી અમારો પરિચય કરાવ્યો, લાખાભાઈ હું પ્રાણભાઈ દિવાળીબેન ભીલ બધાય. અને એને પરિચય શું કરાવ્યો ખબર, કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. બોલો પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું તમે દિવાળીબેન, લાખાભાઈ આપણા નાયક ને આપણે એની ટોળકી.
અને પછી હું એને કીધું, ખબર, નામચીન કલાકારો છે, નામચીન ખિસ્સા ખાતરું જઈએ અમે.